છે તો ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો શ્રદ્ધા બોલાય છે વિષયમાં ખૂબ ખૂબ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે હાલમાં લર્નિંગ કરી રહ્યા છીએ તમને ટેક્સ્ટબુક આખી આખી કમ્પ્લીટ કરાવી દીધી છે જેટલું ગવર્નમેન્ટે કીધું છે એટલું બરાબર સાથે સાથે તમને વધારામાં જે લર્નિંગ છે જે સપ્લિમેન્ટરી ટીચર છે એક સમરી આવે છે 5 માર્કની એક પેરેગ્રાફ આવે છે 5 માર્કનો સાથે સાથે 3 માર્કના જે છે છાપેલું નથી ક્રાઇસ્ટ વિથ એવરેસ્ટ મે એવરેસ્ટ ઉપર ચડવાના પ્રયત્નો ચાલુ રાખ્યા એની સાથે સાથે હવે એમાં આપણે જોઈ રહ્યા હતા બચેત્રી પાંચ નામની જે વ્યક્તિ છે લેડી છે એ એવરેસ્ટ ચડવા જેવી હોય છે ઘણા બધા પ્રયત્નો પણ કરે છે એની સાથે સાથે એ જ ધોરણ નામનો વ્યક્તિ પણ ચડે છે અને બંને આગળ આગળ ચાલી રહ્યા હોય છે ખૂબ જ રસ્તા કપરા હોય છે કપરા રસ્તા કપરાની કપરા રસ્તા હોય છે લૂંટો નામનો વ્યક્તિ પણ અમને ફોલો કરી રહ્યો હોય છે છેલ્લે જ્યારે એ સાઉથ કોલોનીમાં ઉપર સાઉથ કોલોની કોઈ ભાગ હશે વિભાગ હશે ત્યાં રેસ્ટ કરતા હોય છે તો લૂંટો પણ ત્યાં પહોંચી જાય છે એ સાથે નાઇટનો દોરડો લઈ રહ્યો હોય છે એમાં જે આપણે અહીં જ દોરેજ છે એ આગળ ચાલતા હોય છે દોરડું બાંધી દે છે અને પાછળ બચેત્રી પાલ હોય છે લૂંટો વચ્ચે પકડી રાખે છે દોરડું અને બધા આગળ ચાલી રહ્યા હોય છે તો રસ્તો લગભગ ખૂબ જ કપરો હોય છે સમય પવનનો જે છે ચક્રાકાર પવન ચાલી રહ્યો હોય છે ચારે બાજુ બરફ ઉડી રહ્યો હોય છે એકદમ પાવડર જેવો બરફ આવતો હોય એના કારણે વિઝિબિલિટી આગળ જોવું અશક્ય થઈ જાય કોણ ક્યાં છે ખબર જ ન પડે આવી બધી વસ્તુ થઈ ગઈ હોય છે અને એ સમયે આગળ જોવે છે તો ઘણી વખત દેખાવો શક્ય હોય આખે આખા ભીંજાઈ ગયા હોય ઘણી વખત આને નમી જવું પડે કોઠરી નહીં જવું ભીંજાઈ ગયો જાય આગળ મોડર પર પડે છે ભાઈ થોડું આગળ ચાલે તો આટલું હોય છે હવે આપણે જોઈએ આજે છેલ્લું સેશન જે કમ્પ્લીટ કરી રહ્યા છીએ જો લાસ્ટ સેશન ઇટ વોઝ ટેરિફાઈંગ ટુ સ્ટેન્ડ ઇરેક્ટ લગભગ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું ઇરેક્ટ એટલે સીધું લગભગ અહીંયા ઊભું રહેવું ખૂબ જ ભયાનક હોય સીધું કઈ જગ્યાએ એજ કેવી રીતે ઇરેક્ટ ઓન અ નાઇટ એજ હરીજ એટલે લગભગ છરી ઉપર જ્યારે ઉભો હોય ને એવું લાગે ઢોળા એવું હોય આમ કે ક્યાં સમજો બોલો વિથ અ શિયર ડ્રોપ ઓન આઈધર સાઈડ અને સાંકડી શિયર સાંકડી જે જગ્યા હોય અને ત્યાં પણ આવા રસ્તા હોય તો એ જગ્યાએ લગભગ ઊભું રહેવું અશક્ય હોય જ્યારે તમે છરી ઉપર કેમ જતા હો એવું લાગે આઈ હેડ ટુ ડીક માય આઈસ એક્સ ડીપ એન્ડ સિક્યોર માય સેલ્ફ બાય અટેચિંગ ધ બેસ્ટ સ્ટેપ ટુ ધ આઈસ એક્સ હેડ અને આઈ હેડ ટુ ડીક માય આઈસ એક્સ ડીક એટલે ખોલવું અને પોતાની જે બરફની કુહાડી હતી એ ઊંડે સુધી ખૂપાવી પડતી અને તેના માટે મથાળે કમરપટ્ટો બાંધવો પડતો હતો સિક્યોર માયસેલ્ફ કારણ કે કમરપટ્ટો બાંધવો પડે ને સિક્યોર એની સિક્યોરિટી માટે આ રીતે આમ કરે સીધું આમ નતો હતો આમ જવાનું ઊંચું તો ઊંચું જે જવાનું થાય તો એ સમયે શું થાય કે ઉપર જવા માટે એને લગભગ આ અશક્ય થઈ પડતું પોતે કમરપટ્ટો બાંધેલો ધારો કે કુવાળી લગતી તો કમરપટ્ટો તો બાંધેલો જ હોય તો એના કારણે નીચે પડી જાય નહીં કુવાળી ખૂંપાવીને મથાએ કમરપટ્ટો બાંધી અને એને સુરક્ષિત કરવું પડતું પોતાની જાતે સિક્યોર માય સેલ્ફ અટેચિંગ ધ વેસ્ટ વેસ્ટ એટલે કમરપટ્ટો સ્ટ્રાઈપ એટલે પટ્ટો વેસ્ટ એટલે કમર ધ આઈસ એક્સ હેડ ધેર વોઝ સમ ટ્રિકી ક્લાઇમ્બિંગ બિટવીન ધ સાઉથ સુમિત એન્ડ વોટ ઇઝ પોપ્યુલરલી નોન એઝ હિલરી સ્ટેપ હવે આ જે જગ્યા છે ને એ ખૂબ જ પ્રખ્યાત હતી કઈ
there was a front tricky climb in the low Kathmandu, Vichitra. જેને આપણે કહી શકીએ તો કે કેટલું બરાબર ક્ષેત્રાંગ હતું ક્લાઇમિંગ ચડવાનું સાઉથ સુવિંદ વચ્ચે અને એને કયા નામથી ઓળખાય છે તો કે હિલરી સ્ટેપ હિલરીની કેડી આના તરફથી ઓળખાય છે બિલ ક્લિન્ટન વાળું હિલરી નહીં પણ આ હિલરી વાળાથી ઓળખાય છે એચ ડોરેસ એન્ડ આઈ એચ ડોરેસ એન્ડ લુટો વેર ઓલરેડી ઓવર ઇટ એન્જ ડોરેસ અને લુટો બંને ઉપર ચડી ગયા હતા લુટો જે હતો અને એન્જ ડોરેસ એ બંને ઉપર પહોંચી ગયા હતા બટ આઈ વોઝ સ્ટીલ નિગોશિએશન ઇઝ વર્ટિકલ પ્લેસ વેન એન્જ ડોરેસ ગેસ્ટિક્યુલેટેડ ઇશારો ટુવર્ડ ઓન ધ ટોપ હું હજી નીચે જ હતી ઇમેજરી ગયા હતા વર્ટિકલ જે ઊંચાઈ હતી એક મૂવી પણ છે ઇંગ્લિશ વર્ટિકલ લિમિટ એમાં લિમિટ બતાવે આ કઈ રીતનું મૂવી છે આ બરફનું જ છે એવરેસ્ટ ઉપર મૂવી એમાં 2015 માં આવેલું છે એ પણ જોવા જેવું છે ખૂબ જ અઘરું હોય છે તો ત્યાં સુધી માત્ર એમાં ઇશારો કર્યો શિખર તરફ મને ઇશારો કર્યો હવે આટલું જ છે આવી જા ઉપર આવી જા ચાલ આઈ વોઝ થ્રિલ્ડ મને ખૂબ જ રોમાંચ થયો ધ ગોલ વોઝ નિયર હવે નજીકમાં જોવાથી પહોંચવામાં આવો ભાઈ નજીક પહોંચી ગઈ હતી હવે વિથ રિન્યુ વિગર વિગર એટલે જુસ્સાથી નવા જુસ્સાથી હું આગળ વધી ગઈ આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ સ્ટેપ ઇન અ સેકન્ડ હું માત્ર થોડી સેકન્ડોમાં જ ઉપર સુધી પહોંચી ગયો ધ સન હેડ મેડ ધ સ્નો સો સૂરજ હતો એના કારણે બરફ થોડો ઓછો થઈ ગયો બરફ જામેલો હતો 24 કલાક થોડો સોક થઈ ગયો એ ક્લાઇમ્બ ક્લાઇમ્બિંગ વોઝ ઈઝીયર હિયર ધેન ધ હેડ વી ફોરિયર પહેલા કરતા ફોરિયર પહેલા કરતા હવે ઉપર ચડવું થોડું વધારે સહેલું હતું એના પછીનો પેરેગ્રાફ છે વી ટ્રેક ખૂંદું ટ્રેક ખૂંદું અથવા માને ચાલુ વી ટ્રેક ધ ઇન ધ હેવી પાવડર સ્નો ફોર સમ ટાઈમ અમે થોડા સમય સુધી આ જે બરફના જે ટુકડા હોય મસ્ત મોટા એટલે ખૂંદતા ચાલ્યા ધેન તો ગાડીએ સ્ટાર્ટેડ ઇઝિંગ ઓફ નોટિસેબલ અને તેના પછી દેખીતી રીતે રસ્તો થોડો ગ્રેડિયન્ટ સ્ટાર્ટેડ ઇઝિંગ સર બન્યું નોટિસેબલ પહેલા કરતા હવે હેલું થઈ ગયું કારણ કે કેવો પડી ગયા ધીમે 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 હાલવા મળ્યા અ ફ્યુ સ્ટેપ લેટર થોડા વખત ચાલ્યા પછી આઈ સો ધેટ આફ્ટર ઓનલી અ કપલ ઓફ મીટર ધેર વોઝ નો અપવર્ડ ક્લાઇમ્બિંગ મેં જોયું એને ખુશીનું ઠેકાણ હતું આજે બતાવી દીધી વાત છે એની ખુશીનું ઠેકાણ હતું જેમાં આપણે ધારો કે કોઈ જાય ઉપર તો આપણે પણ ખુશીનું ઠેકાણ હતું એટલે એવી રીતે આનો પણ કોઈ આનંદ એટલો બધો આવી ગયો કે જોયું થોડા વખત પછી હવે કઈ ઉપર ચડવાનું છે જ નહીં તસલો ક્લબ્ડ સ્ટેપ ડાઉન અને યાદી રસ્તો નીચે ઉતરતો ઉપર નતો જતો પેલા ઉપર સુધી ઉપર 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 એક તમારી મંજિલ તમને મળી ગઈ પછી તમે આગળ આવે શું જવાનું મંજિલ તો મળી ગઈ હવે હવે શું હવે યાદી રસ્તો આગળ નથી જતો હવે નીચે આવે માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ ઇટ ડાઉન ઓન માય ડેથ સક્સેસ વોઝ વિધિન રીચ અને મારું હૃદય એક ક્ષણ માટે આમ ધબકારા જાણે ચૂકી ગયું હોય એવું લાગ્યું માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ ઇટ ડાઉન આમ ચૂકી ગયું એવું લાગ્યું તો સક્સેસ સફળતા જે છે હવે હાથ રેન્જમાં જ હતી એકદમ નજીક હતી મારી પાસે સફળતા એન્ડ એટ સેવન સોરી એટ 1:07 અને 1:07 મિનિટે ઓન 1984 આઈ સ્ટૂડ ઓન ટોપ ઓફ ધ એવરેસ્ટ હું એવરેસ્ટના શિખર ઉપર ઊભી હતી ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ હેવ ડન સો અને સર્વપ્રથમ ભારતની એવી મહિલા હતી કે જે અહીંયા સુધી આ કાર્ય કરી શકી કઈ સાલ હતી મે 23 1984 તો વિદ્યાર્થી મિત્રો આ યુનિટ અહીંયા જ પૂરું થાય છે ખાસ તમને બધે જણાવવાનું
કે આમાંથી બે પેરેગ્રાફ પૂછાણા છે. કયા પેરેગ્રાફ મેં તમને હું જણાવું છું. ઇન અ લેસ ધેન 2 અવર વી રીચ્ડ ધ સમિટ કેમ્પ. આ જે આપણે છેલ્લે વાંચ્યું હતું તે. એન્ડ નોલેજ લુક ધ બેક એન્ડ આસ્ક મી ઇફ આઈ વોઝ ટાયર્ડ. આઈ રિપ્લાઈડ નો ટુ ધીસ સરપ્રાઈઝ એન્ડ ડિલાઈટ. હી ટોલ્ડ મી ધેટ ધ અર્લિયર સમિટ પાર્ટી હેડ ટેકન 4 અવર. પહેલા જે આપણે પાર્ટી હતી આપણે જે આપણે કર્યો છે તે પોત ચાર કલાકનો સમય લે છે. એન્ડ એટ ધ રેટ વી કુડ કીપ અવર પ્રેઝન્ટ પીસ વી શુડ બી ઓન ધ સમિટ બાય 1 પીએમ. લુટો વોઝ ફોલોઇંગ અસ એન્ડ કોટ અપ વિથ ધ બેન રિએક્ટેડ બિલો ધ સાઉથ કોલર. તો સાઉથ સમિટ તો આ એક પૂછાયેલો માર્ક્સ જૂન 2018 માં. એના પછી બીજો પેરેગ્રાફ માં પૂછાયેલો છે માર્ચ 2018 માં. લુટો વોઝ ફોલોઇંગ એન્ડ કોટ અપ વિથ બેન રિએક્ટેડ ધ સાઉથ સમિટ. ત્યાંથી પૂછાયેલો છે. After drinking some tea, he moved on. Luto had brought up nylon ropes so an entourage. I drove by and Luto walked in the middle holding the rope with one hand and both in a balance stand securely. Agar pan se tarah to yama dikha. Luto noticed that I had been climbing with oxygen about 2.5 liters per minute against the normal 4 hours at this height. After the increasing the oxygen flow on my regulator and I found even stepper stretches comparatively easy. એટલે આ પહેલા પૂછાયેલું છે પાછળ. અને સાયન્સ ની અંદર એક સમરી રાઇટિંગ પૂછાયું કે એજ નોલેજ વોઝ સ્ટેન્ડિંગ આઉટસાઇડ નો વન એલ્સ વોઝ અબાઉટ. આ જે હતું જે સ્ટાર્ટિંગ થાય છે આપણું યુનિટ ત્યાંથી હતું. સાયન્સ માં પૂછાયેલું હતું માર્ચ 2019 માં. અને માર્ચ 2019 માં કોમર્સ માં ઇટ વોઝ ટેરિફાઈંગ ટુ સ્ટેન્ડ ઇરેક્ટ ઓન નાઇટ એજ રાઈટ રીચ વિથ અ શીયર ડ્રોપ ઓન આઈધર સાઈડ. આઈ હેડ ટુ ડીગ માય આઈ સેટ્સ ડીપ એન્ડ સિક્યોર માય સેલ્ફ બાય અટેચિંગ ધ વેસ્ટ સ્ટ્રેપ એન્ડ આઈસ એન્ડ હેડ. એટલે આ જે હતું તે પણ પૂછાયેલું છે. એનો ટાઇટલ ફરજિયાત દેવું જરૂરી છે હાઉ ટુ સક્સેસ ટુ રીચ ધ ગોલ. વિદ્યાર્થી મિત્રો આ આપણે તમને સાથે આનું વર્ક પણ કરવામાં આવશે. ખાસ બધાએ વર્ક કરવાનું છે. 13 વીક કમ્પ્લીટ કરી નાખેલા છે. તમને ખાસ જણાવો કે કામ વગર બહાર જશો નહીં. એક નાના પર્ટિકલનો વિડીયો એવો હતો જે વિદ્યાર્થી મિત્રોને જોવા મળે છે તો મોકલી દઈશ બધાને. બરાબર હું આ છું હું તે છું તમને સાંભળો ને ખબર પડે. કોરોના એ કોઈ હરી કરવા ન જાઓ. એ હરી તમને કરી લે ને તો અઘરું પડશે. મેં તમને પહેલા જ કીધું કે આપણે સ્વર્ગીય નરેશ કરવું અપીલ કરતા હતા. ભગ કોરોના ભગ ભગ કોરોના ભગ ભગ નેતા નો ભગ ભગાય આવું ગીત ગાતા હતા. સ્વર્ગેશ તો થઈ ગયા છે આવું એમના વિશે હું કઈ ખરાબ નથી કેતો. પણ કોરોના કોઈનો હલો નથી થતો. એનો ભાગ ભોગાતો તો બાપાને દર્શી ગયું એવું થયું તો આ વસ્તુ છે. તો ખાસ ઘરે રહેવાનું અને હેન્ડસ્ક્રીનનો ઉપયોગ કરવાનો. બહાર જ્યાં જવાનું નથી.